हेलो एवरीवन, वेलकम टू स्टार्डनट 8। विद्यार्थी मित्रों, आपने अगाउनो लेक्चर भण्या एमां आपणे मॉडल वर्ब्स में ग्रामर में एक्सरसाइज नंबर 2 सुधी करी गया, शुड नॉट, कैन नॉट। आजे आपणे एक्सरसाइज 3 थी जोशुं, जे पेज नंबर 10 पर आपेल छे। सूचना जोईए आपणे पहेला। कम्प्लीट द सेंटेन्सीस यूजिंग मे ओर माइट। मे अथवा माइटनो उपयोग करीने वाक्य पूर्ण करो। हवे आपणे ज्यारे आ टॉपिक शुरू कर्यो त्यारे तमने समझाव्यु हतुं के मेनो ने माइटनो उपयोग केवी रीते करो, बराबर। मे छे ए आपणे कोई पण जातनी परवानगी मांगवी होय तेना माटे एनो उपयोग करीए छीए। पछी मेनो उपयोग कोई भविष्यनी शक्यता दर्शावी होय त्यारे पण आपणे मेनो उपयोग करीए छीए। पछी माइटनो उपयोग भविष्यनी शक्यता दर्शावा माटे पण करीए छीए, वर्तमाननी शक्यता पण दर्शावा माटे करीए छीए कि कदाच ते आम करी रह्यो हशे, बराबर। ए वर्तमान शक्यता थई। तो आपणे अहींया मे अने माइटनो केवी रीते उपयोग करवो ए जोईए। तो पहेला एक्जाम्पल जोईए। जीगर सेज आई हेव गॉट अ लीव नोट फ्रॉम माय पेरेन्ट्स। लीव એટલે કે રજા। જીગર કહે છે મને મારા માતા પિતાએ રજા માટેની એક નોંધ આપી છે, એટલે મારી પાસે એ નોંધ છે। તો દીપસુ સલ કહેશે કે ધ પ્રિન્સિપાલ મે અલાવ યુ ટુ ગો ટુ ગો ઓન લીવ। અલાવ એટલે કે પરમિશન આપવી, બરાબર છે, પરવાનગી આપવી। તો દીપ કહે છે કે તારી પાસે ચિઠ્ઠી છે તારા માતા પિતાની, એટલે પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય કદાચ તને ઘરે જવા દેશે અથવા રજા આપી શકે છે, બરાબર છે। તો અહીંયા મેં અલાવ, બરાબર। સેકન્ડ છે, અલી સેઝ આઈ એમ ડ્રાઇવિંગ એઝ ફાસ્ટ એઝ આઈ કેન। અલી કહે છે કે હું આઈ એમ ડ્રાઇવિંગ એઝ ફાસ્ટ એઝ આઈ કેન, હું એવી રીતે ગાડી કે કંઈ પણ ચલાવી રહ્યો છું જેટલું હું કરી શકું છું ને એટલું, જેટલું ઝડપી હું ચલાવી શકું છું ને એટલું ચલાવું છું, બરાબર। તો પૂજન સેઝ ધેન વી માઇટ રીચ ઓન ટાઈમ। તો પૂજન શું કહે છે, ભવિષ્યની શક્યતા કે તો કદાચ આપણે સમય પર પહોંચી જશું। તો હવે આપણે એક્સરસાઇઝમાં જોઈએ। ફર્સ્ટ કેતન સેઝ માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ। કેતન કહે છે કે મેરિટ લિસ્ટ, કોઈ પણ જગ્યાએ એડમિશન લેવા જઈએ ત્યારે પહેલાં મેરિટ બહાર પાડે કે આટલાથી આટલા ટકાવાળા સુધીના હશે, એનો વારો આવી શકે છે, એને મેરિટ લિસ્ટ કહેવાય। તો કે એમાં એનું નામ છે, એમ કહે છે કે મારું નામ મેરિટ લિસ્ટમાં આવી ગયું છે। તો વીણા શું કહે છે, વીણા સેઝ યુ માઇટ ગેટ એડમિશન, બરાબર, માઇટ સાથે ગેટનું મૂળરૂપ, તો તને કદાચ એડમિશન મળી શકશે, બરાબર, કદાચ એડમિશન મળી જશે, બરાબર, એટલે માઇટ ગેટ। સેકન્ડ જોઈએ, અર્ચના સહિત સુમિત ઇઝ નોટ વેલ ટુડે। અર્ચના કહે છે સુમિતને આજે કાંઈ સારું નથી, એટલે તબિયત સારી નથી। સંજય સહિત ઇઝ ફાધર મે ટેક હિમ ટુ ધ ડોક્ટર ઇન ધ ઇવનિંગ। કદાચ તેના પિતા તેને આજે ડૉક્ટર પાસે સાંજે લઈ જશે, બરાબર છે, શક્યતા ભવિષ્યની દર્શાવી છે। થર્ડ, અનિતા સેઝ વોટ આર યોર પ્લાન્સ ફોર સન્ડે। અનિતા કહે છે તમારો સન્ડેનો એટલે કે રવિવારનો શું પ્લાન છે, શું યોજના છે। ભૂમા સેઝ આઈ મે વોચ અ મૂવી, કદાચ હું મૂવી જોઈશ, એમ કોઈ પાકું નથી પણ એમ કે કદાચ હું જોઈશ, બરાબર છે, આઈ મે વોચ મૂવી। ત્યાર પછી હર્ષ ફોર્થ જોઈએ। હર્ષ સેઝ આઈ ગોટ ટુ ડૂ માય હોમવર્ક। હર્ષ કહે છે કે હું ફરગોટ ટુ ડૂ માય હોમવર્ક, એટલે કે મારું હોમવર્ક કરવાનું ભૂલી ગયો છું। તો મધર સેઝ ધ ટીચર માઇટ ફનિશ યુ, કદાચ તને તારા શિક્ષક સજા આપશે, બરાબર, ભવિષ્યની શક્યતા। ત્યાર પછી જોઈએ ફિફ્થ, યસ સેઝ ટુડે ઇઝ મનીષ બર્થડે, આજે મનીષનો બર્થડે છે। નીતા સેઝ ધેન હિઝ મધર માઇટ કુક હિઝ ફેવરિટ ડિશિઝ, તો કદાચ તેની માતા તેના માટે ફેવરિટ ડિશિઝ એટલે કે એની પ્રિય વાનગીઓ બનાવશે, બરાબર છે, બનાવી શકશે અથવા બનાવી શકે છે। સિક્સ્થ જોઈએ, મિસિસ વ્યાસ સેઝ ચિંતન હેઝ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ। ચિંતન ક્લાસમાં ફર્સ્ટ આવ્યો છે, તો મિસિસ મોદી સેઝ યસ હી માઇટ એપ્લાય ફોર અ સ્કોલરશિપ, ફર્સ્ટ આવ્યો છે એટલા માટે એપ્લાય કરી શકે છે સ્કોલરશિપ માટે, એટલે માઇટ એપ્લાય। સેવન્થ, જતિન હાઉ વિલ યુ ગો ટુ સ્કૂલ।
જતીન કહે છે તું કેવી રીતે સ્કૂલે જઈશ? તરુણ, આઈ મે ગો બાય બસ. કદાચ, એટલે સાયકલમાં પંચર પડી ગયું હોય અથવા ગાડી ખરાબ થઈ ગઈ હોય, તો આઈ મે ગો માય ગો બાય બસ, એટલે કે હું કદાચ બસ દ્વારા જઈશ. સીતા સેઈઝ, લુક એટ ધેટ બ્યુટિફુલ ડિયર. પેલા સુંદર હરણ તરફ જો. રામ સેઈઝ, ઇટ મે ડેમન. બરાબર છે, એટલે અહીંયા બીનો ઉપયોગ કર્યો છે. ઇટ મે બી, અહીંયા બી લખવાનું ભૂલાઈ ગયું છે, બી આવશે. ઇટ મે બી અ ડેમન. બરાબર છે. નાઇન્થ જોઈએ. ગીતા, ધ પેપર વોઝ વેરી ઇઝી. ગીતા કહે છે પેપર ખૂબ જ સરળ હતું. બરાબર. તો રીચા કહે છે ધેન યુ માઇટ સ્કોર ગુડ માર્ક્સ, તો તને સારા જ માર્ક્સ આવશે, આવી શકે છે. બરાબર છે. ત્યાર પછી ટેન્થ જોઈએ. ટીચર સેઝ, વોટ અબાઉટ યોર પ્રોજેક્ટ? તારા પ્રોજેક્ટનું શું થયું? શોભા સેઝ, આઈ મે કમ્પ્લીટ ઇટ ટુડે. કદાચ આજે હું એને પૂરો કરી નાખીશ. બરાબર છે, ભવિષ્યની શક્યતા. મે કમ્પ્લીટ. ઇલેવન, મિસ્ટર જોશી સેઝ, હાવ ઇઝ યોર ફ્રેન્ડ અશોકભાઈ? તમારો મિત્ર અશોક, સોરી, તમારો મિત્ર આજે. હાવ ઇઝ અવર ફ્રેન્ડ, આપણા મિત્રને કેમ છે અશોકભાઈ? મિસ્ટર પંડ્યા સેઝ, આઈ ડુ નોટ નો, મને ખબર નથી. આઈ મે વિઝિટ હિમ ટુડે, કદાચ આજે હું એની મુલાકાત લેવા જઈશ. બરાબર છે. તરુણ સેઝ, ધેર આર ડાર્ક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. આકાશમાં બહુ જ કાટા, એટલે કે કાળા વાદળાઓ છે. દર્શક સેઝ, યસ, ઇટ મે રેન ટુડે, તો કે આજે કદાચ શું કહેવાય, વરસાદ થઈ શકે છે. 13th, અમિત સેઝ, આઈ સ્કોર્ડ 98% ઇન ધ એક્ઝામ. અમિત કહે છે મેં એક્ઝામમાં 98% મેળવ્યા હતા. અમન સેઝ, યુ માઇટ વિન ધ ગોલ્ડ મેડલ. બરાબર, તને કદાચ ગોલ્ડ મેડલ, એટલે કે સુવર્ણ ચંદ્રક મળી શકે છે. 14th, પૂજા સેઝ, આઈ એમ લેટ ફોર ધ ક્લાસ. હું ક્લાસ માટે મોડી થઈ ગઈ છું. અંકુર સેઝ, ધ ટીચર માઇટ પરમિટ યુ ટુ એન્ટર ધ ક્લાસ. કદાચ તને તારા ટીચર કદાચ આપી શકે અંદર તને આવવાની રજા. બરાબર છે. 15, મીતા સેઝ, આઈ હેવ બ્રોકન ધીસ ગ્લાસ. મીતા કહે છે મેં આ ગ્લાસ તોડી નાખ્યો છે. મધર સેઝ, સીતા સેઝ, મધર માઇટ સ્કોલ્ડ યુ. સ્કોલ્ડ એટલે કે ઠપકો આપવો. કદાચ તને માતા ખીજાઈ શકે છે. બરાબર છે. તો માઇટનો ઉપયોગ આપણે મેં અને માઇટનો કેવી રીતે કરવો એ જોયું. હવે 4th એક્સરસાઇઝ જોઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ મસ્ટ ઓર મસ્ટ નોટ. મસ્ટ અને મસ્ટ નોટનો ઉપયોગ કરીને આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે. હવે શુડની જેમ મસ્ટ કેવી રીતે વાપરવાનું આપણે ખબર છે કે ફરજિયાતપણું દર્શાવ્યું હોય, ભારપૂર્વક કહેવામાં આવ્યું હોય ત્યારે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ કે તમારે આમ કરવું જોઈએ જ, તમારે આમ ન જ કરવું જોઈએ. બરાબર છે. તો એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ, ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 AM. એક્ઝામ 11 વાગે શરૂ થઈ જશે. યુ મસ્ટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ. બરાબર છે. તમારે સ્કૂલે સમયે પહોંચી જ જવું જોઈએ, તમારી ફરજ દર્શાવી છે. બરાબર છે. સેકન્ડ, આઈ હેવ નોટ ડન માય હોમવર્ક. મેં મારું હોમવર્ક કર્યું નથી. બટ આઈ મસ્ટ નોટ ટેલ અ લાય. મારે ખોટું બોલવું જોઈએ જ નહીં. બરાબર છે. એટલે કે એ પોતાની ફરજ દર્શાવે છે કે ભલે મારું હોમવર્ક નથી થયું પણ હું ટીચર પાસે ખોટું બોલવું જોઈએ નહીં મારે. બરાબર છે. ફર્સ્ટ, મનન હેઝ પ્રોમિસ ટુ વર્ક હાર્ડ. મનને પ્રોમિસ એટલે કે વચન આપ્યું છે, વર્ક હાર્ડ એટલે કે સખત મહેનતનું. તો હી મસ્ટ નોટ બ્રેક હિઝ પ્રોમિસ. બ્રેક એટલે તોડવું. તો તેને તેનું પ્રોમિસ તોડવું જોઈએ જ નહીં. સેકન્ડ, વી મસ્ટ નોટ થ્રો બીટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. બરાબર છે. એટલે કે જમીન પર આપણે કાગળના ટુકડા આમ તેમ ફેંકવા જ ન જ જોઈએ. બરાબર છે. એટલે મસ્ટ નોટ થ્રો. થર્ડ, ધ યંગ મસ્ટ રિસ્પેક્ટ ધેર એલ્ડર્સ. એલ્ડર્સ એટલે કે મોટા, આપણાથી વડીલો હોય તો આપણે, યુવાનો હોય એટલે કે નાના હોય આપણાથી મોટા હોય, એને મસ્ટ રિસ્પેક્ટ એટલે કે તેની, એનું માન અથવા સન્માન એટલે કે તેને સન્માન જાળવવું જ જોઈએ. બરાબર છે. તેની રિસ્પેક્ટ કરવી જ જોઈએ. ફોર્થ, ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ. ટ્રાફિક લાઇટ લાલ છે. યુ મસ્ટ સ્ટોપ યોર કાર. તમારે તમારી કાર ઊભી જ રાખવી જોઈએ. ફિફ્થ, મિસ્ટર પટેલ ઇઝ નોટ વેલ. મિસ્ટર પટેલને સારી તબિયત નથી. હી મસ્ટ ગો ટુ ડૉક્ટર સૂન. તેને વહેલી તકે ડૉક્ટર પાસે જવું જ જોઈએ, નકર તબિયત વધારે બગડી જશે. સિક્સ, શીતલ હેઝ હર્ટ કાવેરી. શીતલે કાવેરીને હર્ટ એટલે કે
થોડીક દુઃખ પહોંચાડ્યું છે, બરાબર છે? તો શી મસ્ટ સે સોરી ટુ હર, તેણીને તેણીને સોરી કહેવું જ જોઈએ. સેવન્થ, દેવાંગ કેન ડ્રાઈવ અ કાર, દેવાંગ કાર ચલાવી શકે છે, બટ હી મસ્ટ નોટ ડ્રાઈવ વિધાઉટ અ લાયસન્સ. લાયસન્સ વગર તેને કાર ન જ ચલાવવી જોઈએ. કાર ભલે આવડતી હોય પણ લાયસન્સ વગર ન ચલાવવી જોઈએ, બરાબર? એટ, શંકર હેઝ ટેકન મની ફ્રોમ શિવ, શંકરે મની શિવ પાસેથી પૈસા લીધા છે, તો હી મસ્ટ રિટર્ન ઇટ સૂન. સૂન એટલે વહેલા, તેણે વહેલી તકે તેને પાછા આપી દેવા જ જોઈએ. નાઇન્થ, હર્ષ ઇઝ વેરી ક્લેવર, હર્ષ ખૂબ જ હોશિયાર છે. હિઝ પેરેન્ટ્સ મસ્ટ નોટ ડિસ્કરેજ હિમ, ડિસ્કરેજ એટલે કે તેમને એમને નિરાશ કરે એમ, સમજાણું કે હિંમત ન આપતા હોય. હિંમત આપવી એને કરે જ કર્યું કહેવાય. ડિસ્કરેજ એટલે કે એને ખોટા ગેરમાર્ગે દોડે, તો તેના માતા પિતાએ તેને હિંમત આપવી જોઈએ, બરાબર, પણ તેને નિરાશ કરવો જોઈએ જ નહીં. ત્યાર પછી જોઈએ ટેન્થ, ધ ચિલ્ડ્રન મસ્ટ ઓબે ધ રૂલ્સ એટ સ્કૂલ, વિદ્યાર્થીઓએ શાળાના નિયમો પાળવા જ જોઈએ અથવા માનવા જ જોઈએ. ઇલેવન્થ, કાંજી ઇઝ અ બ્રેવ બોય, કાંજી બહાદુર છોકરો છે. હિઝ ફાધર મસ્ટ નોટ ફ્રાઇટન હિમ, ફ્રાઇટન એટલે કે ધમકી આપવી, બરાબર છે? તો તેના પિતાએ તેને ધમકી આપવી જોઈએ નહીં. ટ્વેલ્થ, ઇટ ઇઝ ગેટિંગ ડાર્ક, ખૂબ અંધારું થઈ રહ્યું છે. વી મસ્ટ રીચ હોમ અર્લી, અર્લી એટલે કે વહેલું, આપણે ઘરે વહેલું પહોંચી જવું જ જોઈએ. થર્ટીન્થ, ક્રિષ્ના ઇઝ સ્ટડિંગ, ક્રિષ્ના ભણી રહી છે. યુ મસ્ટ નોટ ડિસ્ટર્બ હર, તમારે તેને ડિસ્ટર્બ ન જ કરવી જોઈએ. ફોર્ટીન્થ, ઇટ ઇઝ રેનિંગ, વરસાદ આવી રહ્યો છે, વરસાદ થઈ રહ્યો છે. યુ મસ્ટ રાઇડ સ્લોલી, તમારે રાઇડ એટલે કે ચલાવવું, તમારે ગમે તે વાહન હોય તો તમારે ધીમું રાખવું જોઈએ, જોઈએ જ. ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ, ટ્રેન હવે ઉપડવાની જ છે. વી મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન, તો આપણે ટ્રેનને પકડવા માટે ફાસ્ટ દોડવું જ જોઈએ અથવા ફાસ્ટ ચાલવું જ જોઈએ, બરાબર? તો મસ્ટ અને મસ્ટ નોટનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે જોઈ ગયા. હવે જોઈએ એક્સરસાઇઝ નંબર 5, ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. હવે અહીંયા મિક્સઅપ આપેલું હશે, કેન, મે, મસ્ટ, શુડ, મસ્ટ, બરાબર છે, માઇટ, મે, તો એ બધામાંથી તમારે કેનો ઉપયોગ કરવો એ ખાલી જગ્યા અહીંયા પૂરવાની છે. ફર્સ્ટ જોઈએ બ્લેન્ક, આઈ કમ ઇન મેડમ, તો આમાં તમને ખબર છે તમે યુઝ કરતા જોઉં છો, તો મે આઈ કમ ઇન મેડમ. સેકન્ડ, યુ આર નોટ વેલ, તમને સારું નથી, યુ શુડ રેસ્ટ. થર્ડ, તમારે રેસ્ટ કરવો એટલે કે આરામ કરવો જોઈએ, એટલે અહીંયા આવશે શુડ. થર્ડ, ધ સ્કાય ઇઝ ક્લાઉડી, આકાશ વાદળછાયું છે, તો અહીંયા શું આવશે, મસ્ત તો ન જ આવે કે વરસાદને પડવું જ જોઈએ એવું તો ના બોલી શકે, એટલે મે આપણે અહીં શક્યતા દર્શાવી શકીએ, ઇટ મે રેઇન ટુડે, કદાચ આજે વરસાદ થશે. ફોર્થ, ધ ચિલ્ડ્રન બ્લેન્ક ક્લીન ધેર રૂમ, તો અહીંયા આવશે શુડ, બાળકોએ તેનો રૂમ ચોખ્ખો રાખવો જોઈએ. ફિફ્થ, અંકિત ઇઝ અ ગુડ બોય, અંકિત સારો છોકરો છે. હી મે નોટ વેસ્ટ હિઝ ટાઈમ, તે તેનો સમય બગાડશે નહીં. સિક્સ્થ, કેન યુ ક્લાઇમ્બ અ ટ્રી, બરાબર છે, ટ્રી ચડવું એટલે કે ક્ષમતા બતાવી છે, તો એ શું આવશે આમાં, કેન યુ ક્લાઇમ્બ અ ટ્રી. સેવન્થ, નો હી શુડ નોટ ગો હોમ નાવ, તેણે અત્યારે તેના ઘરે જવું જોઈએ નહીં. હવે અહીંયા શુડ વાપરવું કે શુડ નોટ, એનાથી આધારે ખબર પડી જશે, તો કે અગાઉ નો આપી જ દીધું છે એટલે નકાર વાક્ય છે, એટલા માટે શુડ નોટ જ આવે, બરાબર છે. એટ, વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ, તો અહીંયા વી કેન ફોલો ટ્રાફિક રૂલ ના આવી શકે, બરાબર છે, આપણે ટ્રાફિકના નિયમોને ફોલો કરવા જ જોઈએ, એટલે અહીંયા ફરજિયાત પણ દર્શાવવાનું છે, એટલા માટે મસ્ટ આવશે. નાઇન્થ, યસ ફરીદા કેન, યસ ફરીદા કેન સ્પીક સંસ્કૃત, બરાબર છે, યસ આઈ પૂછે એટલે અહીંયા નકાર વાક્ય આવે જ નહીં, એટલે કેન નોટ આવે જ નહીં, એટલે યસ ફરીદા કેન સ્પીક સંસ્કૃત, હા ફરીદા સંસ્કૃત બોલી શકે છે. ટેન્થ, રાજ મસ્ટ ટેલ ધ ટ્રુથ ઓર હી વિલ બી પનિશ્ડ, ઓર એટલે નહીં તોના અર્થમાં રહેવાનું છે અહીંયા, ઓર એટલે કે રાજે સાચું કહી દેવું જોઈએ જ, બરાબર, ફરજિયાત પણ દર્શાવવામાં આવ્યું છે, નહીં તો તેને સજા થઈ શકે છે અથવા સજા થશે. ઇલેવન્થ, નો રીટા કેન નોટ ડ્રાઈવ અ કાર, તો અહીંયા પણ નો આપેલું છે એટલે નકાર વાક્ય જ આવશે, એટલે કેન નોટ જ આવશે. ટ્વેલ્થ,
મે આઈ હેલ્પ યુ પર પિયુષ બરાબર છે, માઇટ આઈ હેલ્પ યુ તો ક્યારેય ના આવે એટલા માટે મે આઈ હેલ્પ યુ પિયુષ પરવાનગી માંગે છે. ત્યાર પછી 13th રવિ હેઝ ફીવર, રવિને ફીવર એટલે કે તાવ છે. હી શુડ ગો ટુ એ ડોક્ટર, તેણે ડૉક્ટર પાસે જવું જોઈએ. આપણે અહીંયા સૂચન કર્યું છે કે તાવ છે તો ડૉક્ટર પાસે જવું જોઈએ. 14th ધ ટીચર માઇટ ટેક અ ટેસ્ટ ટુમોરો, ટુમોરો એટલે આવતીકાલ, ભવિષ્યની શક્યતા અહીંયા માઇટ, કદાચ ટીચર આવતીકાલે ટેસ્ટ લઈ શકે છે. 15th વી મસ્ટ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ, મસ્ટ એટલે જો રિસ્પેક્ટ કરવાની વાત આવી બરાબર છે તો આપણે આપણા માતા પિતાને રિસ્પેક્ટ કરવી જ જોઈએ, તો ફરજિયાત પણ એટલે મસ્ટ. 16th કેન યુ કમ વિથ મી, શું તમે મારી સાથે આવી શકો છો, તો અહીંયા કેનથી આપણે પ્રશ્નવાક્ય બને ને બરાબર ને, આવી શકો છો ક્ષમતા બતાવવાની છે. 17th યસ વી શુડ સેવ ટ્રીઝ, યસ છે એટલે હકારમાં જ આવશે એટલે શુડ નોટ ના આવે, શુડ નોટ નો આવે, શુડ જ આવે. 18th નો વી શુડ નોટ વેસ્ટ અવર વોટર, ના આપણે આપણે પાણી વેડફવું જોઈએ નહીં. 19th વી મસ્ટ નીડ વન ગોલ, આપણે બસ એક જ ગોલ કરવાની હવે જરૂર છે, ફૂટબોલ કે કંઈ પણ રમતા હોય તો એમાં ગોલ હોય ને કરવાનો, તો એક જ ગોલની જરૂર છે. વી માઇટ વિન ધ મેચ, કદાચ આપણે મેચ જીતી જઈશું બરાબર, તો ભવિષ્યની શક્યતા. 20th ધ ટ્રેન લીવ્સ એટ 6 o'clock, ટ્રેન 6 વાગે ઉપડી જાય છે. યુ મસ્ટ હરી, હરી એટલે કે જો HURRY, હરી એટલે ઝડપ, તમારે ઝડપ કરવી જ જોઈએ બરાબર છે. તો આપણે હવે અહીંયા બધા મોડેલ વર્બ્સ સરસ રીતે શીખી ગયા, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય.